સહના સહનો ભુનક્ત સહ વીકરવાહ તેજસ્વિનાવધ મા વિષાવહ શાંતિ શાંતિશાંતિ ઓ પૂર્ણમદ પૂર્ણમિદં पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्

अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मावरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्दिव्यैस्तवैः वेदैस्साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं साम गाः मनसा पश्यन्ति यै योगिनः यस्यान्तन्न सुरगणाः देवाय तस्मै नमः अद्वेष्टा सर्वभूतानाम् मैत्र करुणा एवच निर्ममो निरहंकारः निर्ममो निरहंकारः समदुःखसुख हक्षमि तदिका तो का समझावे से के ज्ञानी महापुरुष जे સર્વત્ર આત્માના દર્શન કરે છે જેના માટે આત્મા એવું સર્વમ આત્માથી અન્ય કાંઈ જ નથી સ્વાભાવિક રીતે કોઈને ક્યારેય પોતાના માટે દ્વેષ ન જન્મે આમ સર્વત્ર આત્મા દર્શનના કારણે એને કોઈ પ્રત્યે દ્વેષ જન્મતો નથી એવું બને કે કદાચ મારા દાંત વડે મારી જીભ કચડાઈ જાય તો પણ મને દાંત પ્રત્યે દ્વેષ જન્મતો નથી કારણ કે દાંત પણ હું જઈશું એવું બને આ છતાં પણ એનો આત્મભાવ ક્યારેય પણ લુપ્ત થતો નથી તેથી અને આત્મભાવની સદા સમાનતા હોવાને કારણે આત્મભાવનો દ્વેષ સાથે રહી ના શકે પ્રેમ સાથે રહી શકે દ્વેષ એટલે પ્રીતિ એવું સમજાવ્યું પ્રીતિ કહો પ્રેમ કહો તો આત્માને પ્રેમ હંમેશા સાથે પણ આત્મા પ્રેમ સ્વરૂપ છે જ્ઞાની પુરુષ પ્રેમ સ્વરૂપ છે અને એવો પ્રેમ છે જેમાં દ્વેષ જન્મતો નથી દ્વેષ એવું તો વ્યવહારિક સ્તર પરનો છે ને પ્રેમ પારવારિક સ્તરનો છે આ રીતે વ્યવહાર ક્યારેય પરમાત્મા વિરોધી હોઈ જ ના શકે આ તો જે વ્યવહારિક સ્તરની છે મહંભાવોને કારણે આત્માને જાણે કે વ્યવહારિક સ્તર પર લાવી દેવામાં આવ્યો છે અને વ્યવહારની અંદર થતી વસ્તુઓ આત્માને જાણે કે અસર પ્રભાવિત કરે છે નથી થતો પણ આ માનીએ છીએ હું જેને આત્માઓ એ પ્રભાવિત થાય છે અહંકાર અહંકારના સ્તરે રાગદ્વે સંભવિત છે કારણ કે તે અનેકતાના દર્શન જે વિભાગ છે ભેદભાવ છે આ રીતે સર્વત્ર આત્મદર્શનને કારણે જેને દ્વેષ જન્મતો જ નથી સર્વભૂતાના પ્રાણી માત્ર પ્રત્યે અદ્વેષતા છે અને એનું કારણ શું છે તો કે ભૂતેશું સર્વેશું મિત્રવદ વર્તનમ અને પોતાને પોતાના પોતાના પણા પોતાના માય અને આત્મા જે છે બધા 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 જ એટલે સર્વભૂતાના સર્વત્ર લાગુ પડે છે સર્વભૂતાના નામની વસ્તુ આત્મા નામની વસ્તુ છે એટલે વેદાંત ભાષામાં સર્વ ભૂતાના બાદ થઈ ગયો તે માત્ર આત્મા જ છે પોતાના પ્રત્યે મિત્રતા સ્વાભાવિક જ છે અનુકૂળ વર્તન એમ તો મિત્ર અનુકૂળતા વર્તતે પોતાના માટે પોતાને અનુકૂળ વર્તન હોય સ્વાભાવિક છે તે ઈશ્વર માટે અનુકૂળ વર્તન છે એટલે મિત્રવત વર્તે છે માટે મૈત્ર છે કારણ કે કરુણા છે ક્ષમા રહેલી છે કરુણા કેમ છે કે નિર્મ મમતાનો અભાવ છે અહંકાર દીત્ય મમતા નિરહંકાર નિરંતરબ્રહ્મનિષ્ઠયા બ્રહ્મણી એ નિરૂ આત્મબુદ્ધે આમ નિરંતરબ્રહ્મનિષ્ઠાને કારણે જયનામા દેહાત્મ સદા સાર સંસ્કાર નષ્ટ થઈ ગયા છે કે દેહાત બુદ્ધિ એ તો ભ્રમ છે અજ્ઞાનની ઉપાય છે ભ્રહ્માત્મ બુદ્ધિ એ જ્ઞાન છે એ સ્વભાવ છે એટલા જ માટે જે ભ્રમ છે અસત્ય છે અજ્ઞાન છે એનો સંપૂર્ણ નાશ થઈ શકે અંતે જે હવે ક્યારેય પણ અહંકાર નામની વસ્તુ જેને કહેવાય એટલે કે અહંબુદ્ધિ જે પોતાને બીજા કરતાં વિભક્ત કરે નામ અહંકાર यो भजन में नहीं अंतति ममत्व ना हय अंतति राग द्वेष ना हय अद्वेष्टा निनिरंतर ब्रह्म निष्ठया ब्रह्मणी एव निरुडात् बुद्धेह तो ब्रह्माज्ञा नाथों दिन निरूढ़ થઈ गई છે ધ્રણ થઈ गई છે મા દેહાदि अहम भाव विच्छिद्यते देह वगैरह अहम भाव नष्ट થઈ ગયો

કશી વસ્તુ ક્યારે સુખનું કારણ બને જ્યારે આમાં ઈષ્ટત્વ બુદ્ધિ હોવા ઇચ્છનીય છે અન્ય કશું દુઃખનું કારણ બને અનિષ્ટત્વ બુદ્ધિ અનિષ્ટ અનિચ્છનીય છે આમ જ્યારે વસ્તુઓ કે વ્યક્તિઓ કશી વસ્તુ આપણા પર અપ્રભાવિત પાડે અને આપણા ઈષ્ટત્વ અનિષ્ઠત્વના સંસ્કાર જાગૃત કરે ત્યારે પછી તો સુખ દુઃખ જન્મે परंतु ब्रह्मनिष्ठया सर्वब्रह्म से माने इष्टम पण नथी अनिष्टम पण सत्य कावयाज आ बड़ा प्रकारना द्वंद अति परच ते धर्मम अधर्मम से उवे सत्यं व्रते त्यज वे सत्यं व्रते चक्ता हां साचू खोटू बधु जेसे हां नस्तरप એ બધાને છોડ કઈ રીતે તું એનું અધિષ્ઠાન છે મિથ્યા છે તું સત એ પ્રકારે છોડવાનું પહેલાં છોડવાનું મુખ્ય અર્થમાં હતું કે ધર્મનો આશ્રય ધર્મનો ત્યાગ કર સત્યનો આશ્રય સત્યનો ત્યાગ કર પછી આત્મજ્ઞાનનો આશ્રય સત્યનો પણ ત્યાગ કર સત્ય પણ છેવટે તો વ્યવહારિક સ્તરનું જ છે એટલા સત્ય અસત્યનો વિરોધી છે એવું સત્ય સત્યનું જ્ઞાન અનંત બ્રહ્મ છે સત્ય જ અસત્યનો વિરોધી નથી આપણે એને અસત્ય જે વ્યવહારિક અસત્ય છે વ્યવહારિક સત્ય સત્ય વ્યવહારિક અસત્યનું વિરોધી છે પારમાનથી સત્ય કશાનો વિરોધી નથી રજુ કશાનો વિરોધી નથી સર્પ હોય કે માળા હોય અંતે ક્યાં વિરોધ હોય નહીં અંતેથી आ बढ़ा प्रकार इष्ट अनिष्ट पर द्वंद्वजष्ट अनिष्ट तो बुद्धि जैसे न जन्मे आत्मबुद्धि हो ब्रह्म बुद्धि हो तर तो पशी एना प्रभाव ने कारण सुख दुख दुखनामन प्रत्याघात न जन्मे ब्रह्मनिष्ठा तिष्ठते તો બ્રહ્મનિષ્ઠાથી જ રહેલો જતી છે એને માટે સુખ દુઃખની કોઈ સત્યતા નથી અને માટે સૌ દુઃખ સુખ ટૂંકમાં પ્રત્યેક મૂલ્ય છે એ માત્ર બ્રહ્મનિષ્ઠાથી સમજાવવામાં આવ્યું છે વ્યવહારિક કે એક વસ્તુ સમજાવી નથી આમ તો કહ્યું કે આ બધા મૂલ્યો એટલે આપણને પ્રોત્સાહિત કરવા આ ચાલ હું પણ આવું કરું પણ આ સમજાવે એ કે એને કોઈ રીતે વ્યવહારમાં મૂકી શકાય કે સાધક થઈ હાય દે પ્રકારનો ફેક કે હું કવાય ચાર હું બ્રહ્મનિષ્ઠ હોતો છું તો મિત્યાસે બાકી તો સમદુખ સુખઃ દુખ સુખ જન્મને સમ તો એટલે પ્રસાર બુદ્ધિથી જન માટે સુખ દુખ નામનો પ્રત્યાગા જનાનો જન્મતો નથી कारण जे मेरी समक्ष ईश्वर प्रसाद करुणा जो कि प्रत्येक प्राणी दुखी है प्राणी अज्ञान ने कारण अहंकार ममकार आगत कारण दुखी जैसे हम दुखी प्रत्येक करुणा जन्मे सामान प्रत्यय मित्रता जन्मे द्वेषी प्रत्येक द्वेष जन्मे આપણા વ્યવહારમાં આ પ્રકારના લોકોનો આપણે સામનો કરતા હોઈએ છીએ કે વ્યવહાર કરતા હોઈએ છીએ કોઈ મિત્ર હોય આપણા સમાન હોય કોઈ દુઃખી હોય કે આપણે વિરોધી હોય વિરોધી માટે દ્વેષ જન્મે તો દ્વેષ તો અમૂલ્ય છે દુઃખી માટે આપણને કદાચ ઘણી બધી પણ જન્મે तो कि नहीं करुणा जनवी जाइए समान माटे आपरा में मा स्पर्धा जन में कि है चढ़ी हो तो कि नहीं मित्र बात हम सामान्य व्यवहार में जे लोगों साथे व्यवहार करता होइ है इन्हीं कारण आपरा में जन्मती जे वृत्तियों छे के प्रत्याघात तो होते हैं कि कोई मारा जो है तो मारा ना चढ़ी जाओ स्पर्धा जन में तो कि नहीं मित्र कोई दुखी है वगैरह तो अपना मन में उपेक्षा जन्म घृणा जन्मे गणिवार तो, तो नहीं, तो नहीं? करुणा विरोधी से पृथ्का लागे जन्म तो नहीं उपेक्षा आम अदेशा द्वेस्त, भाव मैत्र करुण निर्म मम तो मालिकीनी भावना તુ સેની માલિક કે રહેશે માંગ રહા કસ્ય સિદ્ધ ધનમ કસ્ય સિદ્ધ ધન ધન કોણ હો છે કોઈ ના ધન પ્રત્યે દુ લાલસ ના રાખેસ પણ ધન કોણ હો જે કસ્ય શ્વેત પરમાત્માના ધન છે તું તો એનો માલિક નથી તું તો માત્ર રખેવા છે અંતો પછી કોઈને પ્રત્યે આવે તે કોઈને લાલચ જન્મવાનો એવો પ્રશ્ન ના જન્મે એટલે આ પ્રકારે વ્યવહારની અંદર આ મૂલ્યોનું કેમ પાલન કરવું એટલે ભાષ્યકાર સમજાવે પ્રકારે જે જ્ઞાની મહાપુરુષના લક્ષણો છે એ સાધક માટેના મૂલ્ય બને વ્યવહારમાં આવા પ્રકારના પ્રત્યાઘાતો જન્મતા હોય છે જે દુઃખી કરનારા હોય છે એટલું જ નહીં પરંતુ જે ની પોતાની યાત્રામાં અવરોઅરૂપ હોય છે પ્રતિબંધક હોય છે જેને આપણે રિએક્શન્સ કહીએ પ્રત્યાઘાત કહીએ આવેગ કહીએ આમ ઘણું બધું આપણું વર્તન આવેગાત્મક હોય છે કે એ પ્રકારના આવેગોનું બીજ છે જેને વાસના કહેવાય એ બધું આપણામાં ભરેલું છે ભૂતકાળના અનુભવોના કારણે તો વર્તમાન સંજોગો છે એ પહેલા બીજ રૂપિયા રહેલા આવેગ હોવા એને ઉત્તેજિત કરનારા હોય છે મળે બીજું તો માત્ર નિમિત્ત રૂપ છે આપણામાં જો એ પ્રકારના આવેગની સંભાવના ન હોય તો કોઈ કશું કરી ના શકે આપણે વાયરિંગ દૂર કર્યું તો કોઈ ગમે તે બટન દબાવે તો પણ કોઈ પ્રકારનો પ્રત્યાઘાત પંખો ના ફરે બલ્બ ના પ્રકાશ ના લાગે જે કંઈ થઈ રહ્યું છે એનું કારણ આપણે અંદર શોધીએ કોઈ જાતનો પોતાના પ્રત્યે પણ પોતાના દોષ દોષિત ઠરાવ વગર અગત્યની વસ્તુ એ છે કેમ કે હું જ કારણભૂત હું જેવું છે એમ કરીને પોતાને દોષ આપવા માંડે તો પછી બીજી સમસ્યા છે એકવાર પોતાને દોષ આપવા માંડ્યો એટલે પોતાની શક્તિઓ હણાઈ જાય બીજાને દોષ આપીએ તો પ્રત્યાઘાત ગન્મે આમ દોષ જ નથી કસાયમાં કોઈનો વાંક નથી આ વસ્તુનું કારણ સમજવાનું दृष्टिए पूज्य स्वामी इज़ इन ऑर्डर अर्थात अपना इज़ इन ऑर्डर आ प्रकार प्रत्याघात जन कारण है शु कारण है मरा म रहेस्कार कहजोग में कोईए मार द्वेश जन्म तो द्वेष था मूल्य करो मानो द्वेष जन्म तो द्वेष नु कारण ये द्वेष नु कारण द्वेष नु कारण अंदर हैबिटुअल एरर स्वभाव ये समझिए तो पी कई जगह परिवर्तन लाओ स्पष्ट था नहीं तो पेली जो परिवर्तन करूँ त्या जवाबदार गु મારી જે જવાબદાર ગણો તો અહીંયા કંઈક કરો મને દોષિત ઠરાવો તો મારા પ્રત્યે પછી અણગમવો જન્મે તિરસ્કાર જન્મે તો કે નહીં અણગમવાનું કારણ નથી તિરસ્કારનું કારણ નથી આ સંસ્કાર છે વાસણાઓ છે સારું ચાલો મને ખબર પડે કે આવું છે મારામાં તો આપણે નિકાલ કરીએ आप इस प्रकार एक मूल्य से यहाँ पर हमारा परिवर्तन लावा आमार्टेनो साधन जे सब दुख सुख है सुख दुख प्राप्त हर्ष विषाद रहित हित्यर रहा सुख दुख नहीं प्राप्ति है शायद यार है लेकिन इस टेनिस टेनिप्राप्त है शायद यार है हर रहित આમ ખરેખર ઈષ્ટ અનિષ્ઠની પ્રાપ્તિ થતી જ નથી જે પ્રાપ્ત થાય છે એના પર ઈષ્ટ અનિષ્ટનો સિક્કો લગાવવામાં આવે છે મારા વડે ત્યાં મારે ધ્યાન રાખવું જોઈએ અનિષ્ટ છે માટે આવું થયું તો કે અનિષ્ટ નથી અનિષ્ટ તો મારી મારો અધ્યારોપ છે વસ્તુ જે છે તે છે इष्टत्व अनिष्टत्व इच्छनीयता अनिच्छनीयता कोई वस्तु धर्म नहीं धर्म हो तो बदिष्ट होत ईष्टत्व धर्म बना व्यक्तिगत दृष्टि से सब्जेक्टिव परसेप्शन दृष्टि व्यक्तिगत दृष्टि કે ત્યાં પરિવર્તન આણવાને બદલે મારે મારી દ્રષ્ટિમાં પરિવર્તન આણવાનું છે આટલું જ કરવાનું છે આપણા જીવનમાં આપણી દ્રષ્ટિ સિવાય બીજી કશી સમસ્યા છે જ નહીં અને આપણી દ્રષ્ટિમાં પરિવર્તન આણવા સિવાય બીજો કોઈ ઉકેલ પણ નથી પૂજી સ્વામીજી કે યુ આર ધ પ્રોબ્લેમ યુ આર ધ સોલ્યુશન આઈ એમ પ્રોબ્લેમ આઈ એમ ધ સોલ્યુશન હું પ્રોબ્લેમ છું સમસ્યા એટલે મારી મારી દ્રષ્ટિ સમસ્યા છે અને દ્રષ્ટિમાં પરિવર્તન એવું ઉકેલ છે હું એટલે આત્મા નહીં હું એટલે આ દ્રષ્ટિ એનું જે બધા કારણો હોય તે વૈજ્ઞાનિક સાયકોલોજીસ્ટ જાત જાતના કારણો આપે વેદાંત કારણ આપે છે વિદ્યા કામ કર્મ અવિદ્યામાંથી અહં બુદ્ધિ એમાંથી ગ્રંથિ એમાંથી પછી અલ્પત્વની ભાવના એમાંથી પછી ઈચ્છા એમાંથી કર્મ એને કર્મ પછી સંસ્કાર છોડી ગયા આમ અવિદ્યાથી પ્રેરા એને અવિદ્યા કહો અહંકાર કહો કહો પ્રેરણ એમ બધું ઘણી બધા વર્તનો ભૂતકાળમાં કરેલા છે એના સંસ્કાર અંકિત થઈ ગયા છે એમણે બધા ચીલાઓ ઉત્પન્ન કરેલા છે અને વર્તમાનમાં એ મારા વર્તનનું સંચાલન કરે છે હકીકત છે આટલી સાયકોલોજી પૂરતું છે અંતથી મારા વર્તનની સમજ માટે બીજી કાંઈ જરૂર નથી મારા બાપ આવા હતા અને મા આવી હતી અને પહેલાં આવા હતા અને સાસુ હશે બધા જે હોય તે ખરાબ વેદાંત શાસ્ત્ર બીજા કોઈ જવાબદાર ગણ કર્મ સિવાય બીજા જવાબદાર નથી ગણતું કર્મની જવાબદાર કોઈ જવાબદાર નથી એનો અર્થ મેં આવા કર્મ તેને કર્યા કોને જે હોય તે કરતું નથી અત્યારે જેણે કર્મ કરાય એતું નથી પણ તારી જાતને પણ દોષ દેવાનું છોડી દે આમ ક્યાંય દોષારો પણ ના થાય પહેલી વસ્તુ એ છે આ પ્રકારની સમજ મનોવૈજ્ઞાનિકો સમજ દોષારોપણ કરે છે એ લોકો એમ કહે કે તારી માં એને જવાબદાર છે તારો બાપ જવાબદાર છે પેલો જવાબદાર છે ફરણી એના વર્તનને કારણે આવું થયું વગેરે વગેરે ચાલો એ સમજ તમને રાહત આપતી હોય તો વાંધો નથી એ વસ્તુ ક્યારેય પણ આપણને કોઈ સ્થાયી ઉકેલ ના આપી શકે કારણ કે આપણે છેવટે એના પ્રત્યેના દ્વેષથી મુક્ત ના થઈ શકીએ આપણી સમસ્યા કે મુશ્કેલીઓ કે દુઃખ માટે કોઈ જવાબદાર ગણીએ તો એ તો જવાબદાર રહેવાનો જ છે ને ત્યાં હું કર્યું માટે મને આવું થયું મમ્મી તે આમ કર્યું માટે મને આવું થયું પેલું સમજાવીને મોકલે ને તારી માએ તને શું કર્યું હતું શું કર્યું હતું તને આમ ના કર્યું જો આમ કરવું જોઈએ વગેરે વગેરે હશે પણ આપણે તો પણ આગળ એવું કેમ થયું શા માટે માએ મારી સમય મારી પ્રત્યે વર્તન કર્યું કર્મ કોના કર્મ બધાને કર્મ મારા કર્મ મારા કર્મ એટલે કર્મ ટૂંકમાં કર્મ એટલે મોટો આ રીતે આ તો આપણો પૂજ્ય સ્વામીજી કહે કર્મ છે એટલે આપણે બધા આંચકામાંથી બચાવનારું છે શોક ઓબ્ઝર્બર શોખ લાગે હોય ને એને એબઝોર્વ કરવામાં આવે જવાબદાર છે એટલે પેલું બધું આવે ને થોડો ઓછો થઈ જાય કોઈકને જવાબદાર ગણી તો આવેગ વધતો જ જાય મને જવાબદાર ગણવું તો પછી નિરાશા વધતી જાય જવાબદાર છે કોણ કરનારું છે મેં કર્યું ત્યારે અત્યારે હું કરનાર નથી તે વખતનો હું હતો જેને આવી સમજ નહોતી તો તે વખતે જે હું એ કર્યો એના માટે મારા આ હુંને કોઈ જવાબદાર ગણવાની કે એને દોષિત દોષારોપણ કરવાની જરૂર નથી એ તો દોષારોપણ મુક્ત નથી તો જ આ આપણે ઓબ્જેક્ટિવ બની શકીએ તો જ આપણે નિરપેક્ષ બની શકીએ અને કોઈ પણ પરિસ્થિતિને સમજીને એનો ઉકેલ લાવી શકીએ નહીં તો ના લાવી શકીએ આ લોકોના રવાડે ચડીને જો આપણે આ દોષે ઠરાવીએ માતાને પિતાને ગોઈને પણ તો એ તો દોષ રહેવાનો જ જશે કેવી રીતે મારા મનમાં એ પ્રકારની છાપ રહી જાવ આવું છે એ કોઈ દોષ દૂર ના થાય દોષ હવે ક્યારે દૂર થાય થઈ ગયો છે એનો દોષ ક્યારે દૂર થાય અને માટે વેદાંત શાસ્ત્ર સમજાવે છે કોઈ દોષિત નથી આ પ્રકારે આ બધા આપણા મનમાં જન્મનારા જે બધા રિએક્શન્સ પ્રત્યાઘાતો છે તો આ પ્રત્યેક મૂલ્ય છે એ કોઈને કોઈ પ્રત્યાઘાત માટેની પ્રતિપક્ષ ભાવના છે તો આપણે આ પ્રકારે આપણા મનની પ્રક્રિયા સમજીએ સમજીને સ્વીકારીએ કે ભાઈ મારામાં આવું છે કોઈ માણસ નહીં જન્મ્યો જન્મ રાગદ્વેષ ના હોય ને વાસના ના હોય નહીં તો જન્યા જ ના હોત ને આમ દુઃખ સુખ સુખ દુઃખ એ પ્રત્યાઘાતો છે કોઈ નામની વસ્તુ નથી કશાયકને ઈષ્ટ અનિષ્ઠ ઈચ્છની અનિચ્છનીય અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારની છાપ લગાવે એ પણ એવું પણ કશું નથી દુનિયામાં અનુકૂળ પ્રતિકૂળ નામની વસ્તુ નથી ઈષ્ટ અનિષ્ઠ ઈચ્છની અનિચ્છનીય એ બધામાં વ્યક્તિગત અભિપ્રાયો છે એકવાર અભિપ્રાય છાપ લગાવો ને પછી એ પ્રત્યે પ્રત્યા દર્શાવો આપણે એનું મન છાંત જોવા જેવું છે કે કેવું થાય છે બધું મન જ્યારે ગરમા ગરમ હોય ત્યારે આવું દેખાતું નથી આવતું પણ શાંત થાય ત્યારે એ જે દૃશ્ય હોય એને મારી સમક્ષ લાવું ને ત્યારે ખબર પડે કેવું ચાલે છે મન કેવો પ્રત્યાઘાત કેવો અધ્યારોપ કરતું હોય છે એને કેવો સાચો લાગતો હોય છે એના કારણે કેવી રીતે પ્રત્યા પ્રત્યાઘાત કરતો હોય છે આમ શું આ કારણ કાર્ય એટલે એની આખી સમજ જુદા પ્રકારની જ થઈ ગઈ એ બહુ ઉપયોગી થાય નહીં ચાલો પણ હવે એટલે પાછું સમુ ભાઈ તમને ઈષ્ટ અનિષ્ટમાં સમબુદ્ધિ કેમ છે કે સુખ દુઃખમાં સમબુદ્ધિ કેમ સમ સુખ સુસુખ દુઃખ સુખ દુઃખ અને સુખ પ્રત્યે સમત્વ બુદ્ધિ ધરાવનાર હવે દુઃખ અને ને સ્વીકાર ભાઈ સમત્વ બુદ્ધિ હોય જ નહીં ને પછી તો પ્રસાદ બુદ્ધિ એ એક વાર દુઃખ ને સુખ આપણે સ્વીકાર્યું કે દુઃખ છે ને સુખ છે અથવા દુઃખનું કારણ છે નું એવું એક વાર કહ્યું તો બ્રહ્મ જ્ઞાન કહે જ નહીં ને અજ્ઞાની માણસ કે તો પછી આપણે કે ભાઈ સર્વ આત્મા છે એ પ્રકારે એનો નિરા નિરાકરણ અથવા તો એથી નજીકનું એથી થોડું ઓછું અઘરું કારણ તો કે આ પ્રસાદ બુદ્ધિ છે ઈશ્વર ઈશ્વરની ઈચ્છા છે કે ઉભયત્ર સહબુદ્ધિ સિદ્ધે હેતુમાં સુખ દુઃખ માટે સહબુદ્ધિ કેમ છે આમ તો કારણ સમજાવ બ્રહ્મનિષ્ઠાતિષ્ઠતા બ્રહ્મનિષ્ઠા હોવાને કારણે ઈષ્ટ અનિષ્ઠ બધા પ્રત્યે સમાનતા છે સર્વ આત્મા છે ઈષ્ટ અનિષ્ઠ જ ના હોય ને આ તો બુદ્ધિ ઈષ્ટ અનિષ્ઠ જન્મે જ નહીં કોઈ મૂલ્યનો સવાલ જ નથી એક જ વસ્તુ છે જ્ઞાન એ બધા પ્રકારના મૂલ્યોમાં પરિણામ એમ કહી શકાય પછી એમાં કાર્યકારણની કોઈ રીત જોવાની જરૂર નથી કે કરુણા છે માટે ફરાણો છે આત્મનિષ્ઠ છે માટે આ બધું છે સમજ પડી ને પ્રત્યેક મૂલ્ય સમજાયું આત્મનિષ્ઠાને કારણે અદ્વેષ્ટા કેમ છે સરત દર્શન છે આત્મા અદ્વેષ જન્મી ના શકે અને માટે અદ્વેષતા છે તો એ મૈત્રી આત્મનિષ્ઠા માટા મૈત્રી છે દ્વેષતા માટા મૈત્રી છે કે મૈત્રી માટા દ્વેષતા ઈ દરેક નું કારણ આ આત્મનિષ્ઠા છે ને પરસ્પર કોઈ કારણ જોયની જરૂર નથી તે તો આપણે જ જોરી જવું ઠુકમાં જે આત્મનિષ્ઠા નથી એને માટે બરાબર છે ઈ કહે છે કે સર્વત્ર સમુદ્ઘે સમુદ્ઘિ દેહ તવાહ વહ સુખ દુખયો દુખ સુખયો દુખ સુખયો દુઃખ સુખ પ્રત્યે સમત્વ બુદ્ધિનું કારણ છે ક્ષમી એકવાર આ કાર્ય કારણ તમે સીધી હાથમાં લીધું એટલે ગમે મારી મશીન દવા કરવું જ પડે છે વડે તો ક્ષમીનો અર્થ આપે છે તિતિક્ષુ ક્ષમી એટલે તિતિક્ષુ તિતિક્ષા કોને કહેવાય સહનશીલતાને પ્રિક્ષા કહેવાય સહનમ સર્વ દુઃખાના સાતિ દીક્ષા નિગદ્યતે બધા દુખને સહન કરવાને તીતિક્ષા કેમ આવે તીતિક્ષુ આધ્યાત્મિકાધી દુખાનાં સંતાવેલા રહિત્યના સમસિરે ક્ષમીત્યર્થા આધ્યાત્મિકાની દુખાનાં આધ્યાત્મિકા આધી ભૌતિકા આધી વૈવિકા આ દુખનાત્ર ઉદ્વસ્થાન બતાવે कि पुता शरीर के पता व्यक्तित्व दुखन कारण हो भौतिक जगत दुःखनु कारण हो दैवी जगत हो बदा अधिष्ठान देवताओं से बद दुखन कारण हो संतापलापर है सहनशील है एवं क्षमी इत्यर्थ है टूक में क्षमी ક્ષમાશીલ ક્યારે હોય જે કે બને છે સહન કરે સહનશીલ હોય ક્ષમાનો પ્રસંગ પણ ક્યારે આવે કોઈ આપણા દુઃખ માટે કારણભૂત હોય ત્યારે કોઈ આપણે દુઃખ પહોંચાડ્યું હોય ત્યારે સામાન્ય प्रत्यांग प्रतिकार प्रतिकार થાય કોઈ દુખ પહોંચાડે તો હું સામે પ્રતિકાર કરું એ પહેલો સામે રિスポન્સ છે પહેલો પ્રતિભાવ છે સંજોગોને કારણે પ્રત્ય પ્રતિવા તો પ્રતિકાર ન કરી શકું તો વિલાપ કરો અંદર કહે રહે જો આના નામ કરી કામ કરો ફરાણ પર આપણે ન કરી શકીએ અને પછી ચિંતા જન્મા આવે કે પછી બધું શું થશે એટલે આ પ્રકારે તિતિક સમજાવી સહનમ અપ્રતિકાર અપ્રતિકારપૂર્વક ચિંતા વિલાપ રહે આમ દુઃખ આવે એટલે પહેલો આપણો પ્રતિભાવ પ્રતિકાર કરવો દુઃખને હટાવવું ન હટાવી શકે તો વિલાપ કરીએ અને ભવિષ્ય માટે ચિંતા કરી કે શું થશે व्याख्या कर दीक्षा नहीं संताप विलापराहित्य दुख पोता समक्ष आए प्रतिकार नहीं वर्तमान में प्रतिकार भविष्य की चिंता भूतका ये दुखों थी गए विलाप थाय और दुख पासू भविष्य में आ चिंता था वर्तमान में प्रतिभा प्रतिकार थाना होंगे तो हूँ कशु न प्रकार की अवस्था ने प्रतीक्षा ये प्रकार की सहनशीलता ने मात्र सहन करो नहीं आ प्रकार सहन करव बहु मोटी वस्तु है टॉल ऑर्डर कहवा बहुत मोटी वस्तु मूरी अपेक्षा है टूक में आ प्रकार व्याख्या तितक्षा कर संदर्भ में तो कि ज्ञान साधना संदर्भ में श्रवणि श्रवण करव तो मन आ प्रकार प्रत्याघात चिंता विलाप रही तो है तो जवण लाभ लाई शायद मन में विलाप होते हो चिंता थती भविष्य नहीं શું થઈ ગયું વિરાપ થતો હોય શું થશે એની ચિંતા થતી હોય શું થઈ હોય એનો પ્રતિકાર થતો હોય રિએક્શન જન્માતા હોય બહુ સામાન્ય થાય એટલા માટે તિતિક્ષાનું નાનું મૂલ્ય કહેવામાં આવે કે મન આ પ્રકારના ભિન્ન ભિન્ન પ્રકારના રિએક્શન્સ કે પ્રત્યાઘાત રહી દો તો એ શાંતિ સમાધિ શબ્દ ત્યારે શક્ય બને શબ્દ ઉપરમાં મુખ્ય મૂલ્ય છે પણ કારણ કે આ વ્યક્તિએ વ્યવહાર કરવાનો છે ગમે તે એક માણસ સાથે વ્યવહાર કરવાનો હોય અને દુનિયા સાથે વ્યવહાર કરવાનો ઠંડી હોય ગરમી હોય ભૂખ હોય તરસ હોય અગવડ હોય સગવડ હોય આ બધી વસ્તુઓ આપણામાં કોઈને કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવતી હોય છે એ પ્રકારે આપણા મનને વિક્ષિપ્ત કરતી હોય છે એ ન કરે એ માટેનું મૂલ્ય છે તિષ્ષણ नहीं कैसे के दुखा नाम संतावलाहित्य ने सहनशील है वे क्षमी इत्यर्थ है तो ज्ञानी पुरुष स्वभाव दे क्षमी हो दुखे जन्मे दी सहन प्रश्न है क्या है आ सहन करवा हो शरीर ना स्तर एक शरीर ना स्तर ठंडी गर्मी हो भूख तरस हो अगवड़ सगवड़ मनना स्तर के सुख दुख ना हो मनना स्तर अज्ञानी मन ऐसा हो अहंकार के सहायक ने यदि प्रकार ये छाप लगावेगा अनुगो से प्रतिगो से ये छाप लगाओ तो मनना स्तर सुख दुख जन्म है मतलब मनना स्तर सुख दुख ना जन्म है सर्वत्र आत्म दर्शन चाहिए जहां सुख दुख प्रश्न ही उपस्थित तो नहीं હા શરીરના સ્તરે ખરું એ એવા જ્ઞાની સહન શક્તિ શરીર શરીરના સ્તરે હોય ગમે ઠંડી ઠંડીઓ મારે તો આગળ વધે એટલે વધે પછી ખુલ્લા પગે ચાલતા જાય તો જાય બરફ હોય જે હોય જાય જે જગ્યાએ જે પાણી મળે એમ એને સ્નાન કરે એટલે ભયંકર ઠંડી આ પ્રકારે તપશ્ચર્યા આ પ્રકાર આ જે સહનશીલતા છે એને ખરી તિત કહેવાય જ્ઞાની પુરુષ છે એટલે એમનામાં કોઈ વિરોધ નથી જન્મતો ક્રોધ નથી જમતો કોઈ પ્રકારની દીનતા નથી જન્મતી ક્યારે મને કેમ આવું થયું મને જવું કેમ થયું આપણે દીનતા જન્મતી ક્યારે મને આવું કેમ થાય છે કે મને પસંદ કરવામાં આવે ભગવાને વગેરે વગેરે દિનતા હીનતા એવું કશું નહીં પણ શરીરના સ્તરે તો જરૂર આ પ્રકારની પીડા હોય પીડા હોય દુઃખને મનની અવસ્થા કહેવી જોઈએ પીડા એ શરીરની અવસ્થા છે એના સ્તરે પીડા હોય એ દુઃખ જન્માવે સામાન્ય રીતે પણ આ મહાત્માને આ પીડા દુઃખ ના જન્માવે એ પોતેને લખે છે ગમે તેવી સ્થિતિ હોય તો પણ એ તો આ ધ્યાનની અંદર એ આત્મનિષ્ઠ બની શકે ચરિત્ર વાંચો ખબર પડી બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ કેવા હોય અંતેથી સહન કરવું સહજ છે અને સાથે સાથે આ પ્રકારનું તપસ્યાનું નું મૂલ્ય પહેલેથી જન્મ્યા ત્યારથી જ

बुरुक्षणी ने छेदवा तो कोपाय मानना था अथवा तो एक कंपाय मानना था तो द्रनु द्रज रहे तब ज्ञानी पुरुषे पर कोपाय न हो जो ये छिद्यमा छेद करो मावे तो ये पर कोपाय न क्रोधना जन्म हो जाइए कि कंपना जन्म हो जाइए ગુરુણા આપે દુઃખ દુઃખીને ગુરુણા આપે વિચાર જતે હું ભગવદ્ ગીતામાં કહ્યું ત્યારે આવું જાતનું ત્યાં સમજ આપવામાં આવી તો આ જ્ઞાની છે હું ગુરુણા દુઃખીને ન વિચાલ જતે ગુરુ એટલે અત્યંત વજનદાર દુઃખ આવે ભારે દુઃખ આવે તો પણ ન વિચાર જતે ત્યારે આવું કહેવામાં આવ્યું ભાષ્યકાર પણ આવું કહ્યું એટલે એ પ્રકારની નિષ્ઠા કે ગમે તે પરિસ્થિતિ બહાર હોય તો પણ આત્મનિષ્ઠા ચલાયમાં ના થવું હોય તો એ નિષ્ઠા કયા પ્રકારની હોય એ દ્રષ્ટાંત આપવામાં પછી આવું રહ્યું જ ક્યાં તમારે સંતાપ વિલાપ વગર પ્રશ્ન રહ્યો જ નહીં પણ ચાલો ટૂંકમાં ક્ષમા મૂલ્ય કહેવામાં આવ્યું क्षमा की व्याख्या भी करे ग प्रकार ने गमे प्रकार दुख हो तो मन में विकार सुधा न जन्मे क्षमा अर्थ क्षमा करवी माफ करवेश क्षमा अर्थ से दिलनी उदारता के अन्य अन्न न कारण मन में प्रतिकार जन्मे અન્યના દોષને આપણે સહન ના કરી શકીએ કારણ કે હંમેશા આપણી અપેક્ષા હોય છે અન્ય પાસેથી અને કેવા હોવા જોઈએ અને એ પ્રકારે જ્યારે ન હોય ત્યારે હું પ્રત્યાઘાત રિએક્ટ કરું પ્રત્યાઘાત દર્શાવું એ પ્રત્યાઘાત સામાન્ય રીતે અન્યને ઈજા કરનારો હોય દુઃખ પહોંચાડનારો હોય ન પહોંચાડતો તો મારામાં તો પ્રત્યાઘાત જમ્યો જ જન્મ્યો મને દુઃખ પહોંચાડે છે એ પ્રકારનો પણ ન હોય ત્યારે શું વ્યવહારને સત્યતા આપવામાં આવે છે પોતાના અહંકારને સત્યતા આપવામાં આવે ભેદભાવને સત્યતા આપવામાં આવે અન્યને અન્ય માનવામાં આવે દરેક દરેક જે કંઈ છે એ વ્યક્તિ તો હંમેશા ગુણ અને દોષનો સંયોગ જ છે માત્ર ગુણ હોય એવું કોઈ ના હોઈ શકે માત્ર દોષ એવું પણ ના હોઈ શકે તો ગુણનો આપણે કોઈ વાંધો દોષનો વાંધો છે સ્વામીજી કે દરેકને પૂરું તમારે હોલ પેકેજને સ્વીકારવું પડે પછી દરેક નવું તો પછી જો આખું પેકેજ સ્વીકારવાનું દરેક જણ બેગેજ લઈને આવે ટૂંકમાં દરેક જણ પોતાનું બેગેજ લઈને આવવાનું છે કોઈ એને મુક્ત નથી અંતેથી એને માટે તૈયારી રાખવાની સાથે સાથે દિલની ઉદારતા રાખવી પણ હોય આપણે પૂજ્ય સ્વામીજી કે છેવટે આ ક્ષમીને તો એવું છે કે એના મનમાં કદાચ આશ્ચર્ય જન્મે પણ ક્યારેય પણ પ્રત્યાઘાત ન જન્મે ઓહો આવું પણ હોય આવું પણ હોઈ શકે એવું થાય અને હોવું જોઈએ આમ કેમ છે એવું ના એટલે બહુ ઢુકમાટ બહુ મોટી વાત છે પણ ક્ષમાની ત્યાં સુધી પરાકાષ્ઠા છે આ પ્રત્યેક મૂલ્યની પરાકાષ્ઠા છે આત્મનિષ્ઠા એની પરાકાષ્ઠા છે આમ પ્રત્યેક મૂલ્ય આત્મનિષ્ઠા માટેનું સાધન બને છે જે આત્મનિષ્ઠા માટે સહજ છે એ સાધક માટે સાધન કે પ્રત્યેક મૂલ્યનું પાર એકુંય પારન કરો તો આત્મનિષ્ઠા પ્રાપ્ત करावे એક મૂલ્ય આપણે મનમાં હાથમાં લીધું ને પછી સતત આપણે એના વિશે સતત અન્વેષણ કરતા જ રહીએ ચિંતન કરતા જ રહીએ તો બધાએ મૂલ્યો છેવડી લાવવાની જરૂર પડશે આ પ્રકારે અન્યના દોષને ઉદાર દિલથી સ્વીકારી લેવા કે ભાઈ એ જે ગુણ છે એવા દોષ પણ હોય જ દુનિયામાં કશી વસ્તુ એવી નથી જે દોષથી મુક્ત હું પોતે જ નથી ને

આ પ્રત્યેક મૂલ્ય આપણામાં આત્મબુદ્ધિ એટલે ટૂંકમાં એવો પ્રયત્ન કરીએ એટલા અંશે આપણે આત્મબુદ્ધિ સ્થાપિત કરીએ છીએ અન્યના દોષને ઉદાર દિલે આપણે સ્વીકારી લઈએ ત્યારે બને જ્યારે આપણે આપણી જાત આપણા પ્રમાણ એને ગણીએ ત્યારે જેટલે અંશે આપણે અન્યને એમાં આત્મબુદ્ધિ હોય તેટલે અંશે આપણે મૂલ્યનું પાલન કરી શકીએ અથવા મૂલ્યને પાલન આપો એ બુદ્ધિને અપેક્ષા રાખે છે તો ભેદભાવો દિમિને દૂર થાય સમ દુઃખ સુખા ક્ષમી તો છલ્લે કહ્યું વૃક્ષેવ તિષ્ઠાસેદ છલ્લી માનનુક પીર દગં ભેદ સુદે તિષ્ઠાસેદ व्यक्ति समान स्थित था हो जाइए तो कहे तेरी कथम स्थातव्य में थी आप कहोगे कि आप रगारे स्थित था हो जाइए तो किवे द तो स्थित था हो जाइए तो उत्तर आप हैं जो 14वां स्टॉक में कहे संतुष्ट संतुष्टसततम योगी तो यह ता आत्माद्रन इच्छाय है

सततम योगी सततम यथात्मा सततम दृढ़ निश्चय सततम मई अर्पित मनोबुद्धि भक्त है मारा भक्त तो बदाय से आ भक्त मन प्रियो भक्त प्रियंत मारो भक्त मन प्रिय से, तो

दुख्यों दुख्यों तो जब सम दुखयो हो मान अवमान हो लाभ अलाभ यो हो सततम सर्वदा भी संतुष्ट है यदुच्छा लाभ संतुष्ट है ईश्वर इच्छा जी की प्राप्त था ये संतोष है ईश्वर ने इच्छा जी तो मान में प्राप्त था सुख में प्राप्त था दुख में प्राप्त था तो अपना संतोष सततम एट ले सतम सर्वदा સતત સર્વ સર્વકાળે એટલે સર્વ સંજોગોમાં અર્થ એવો થયો સતત સતતમ એટલે સર્વદા સતત સર્વકાળે એટલે કે સર્વ સંજોગોમાં કયા સંજોગો સુખ દુઃખયો હો સુખ નામનો સંજોગ હોય દુઃખ નામનો સંજોગ હોય માન અમાનયો હો માન નામનો સંજોગ હોય અપમાન નામનો સંજોગ હોય લાભા લાભ આવ્યો હો લાભ નામનો સંજોગ હોય અલાભ નામનો ગેરલાભ નામનો નુકસાન નામનો સંજોગ હોય આપણે આ જે સંજોગ હોય જેની સાથે વ્યવહાર જેનો સામનો કરવાનો છે એ દ્વંદ્વ છે અને એટલા માટે સતત સંતોષ રાખો કશી વસ્તુ સતત કરવી બહુ અઘરી પડી જાય છે આમ અનુકૂળ પ્રતિકૂળ અનુકૂળ પ્રતિકૂળ નામનું ચક્ર સાથે ચાલ્યા જ કરતું હોય છે પણ પ્રતિકૂળ છે અનુકૂળતાને લઈ આવે અનુકૂળતા પ્રતિકૂળતાને લઈ આવે દરેકમાં બીજાનું બીજ રહેલું જ છે અનુકૂળમાં પ્રતિકૂળતાનું બીજ કેમ રહેલું છે કારણ કે કઈ વસ્તુ છે માટે અનુકૂળ કહીએ છીએ અમુક પ્રકારના સંજોગો છે અમુક પ્રકારની શરતો છે શરતોનું પાલન થાય છે હમણાં અનુકૂળ કહું છું અને મારી પ્રતિકૂળતાનું બીજ રહેલું છે ત્યાં એના પાલન પ્રતિકૂળ કહેવાનું જ છું હું તમારા આગ્રહને અનુકૂળ કહેતા હોઉં છું કોઈ સંજોગો પરિસ્થિતિ હોય વ્યક્તિ હોય મારા આગ્રહ સંતોષે ત્યારે અનુકૂળ કહો આગ્રહ ના સંતોષ પ્રતિકૂળ કહો અંતેથી અત્યારે અનુકૂળ કહું છું એને પ્રતિકૂળ કહેવાની સંભાવના એમાં જ રહેલી છે અનકૂલ વ્યાખ્યા કરે છે પ્રતિકૂલ સંભાવના રહે નિયછે ચાચ ચક્રનિ ક્રમેણ ચક્રનિજ નય આ પ્રકાર દશાયુખયો માનયો માનપમાન લાભાલાભયો લાભકરલાભ સતત સર્વિસ સંતુષ્ટ इतने के असंतोष जन्म बड़ी परिस्थिति जन्मे अपना तेरे सतोष जन्मे तो अपमान अपमाने तेरे असंतोष जन्म सुख में सतोष तो हो तो दुख में असंतोष जमवाभ में जन्म तो है तो गैरलाभ में असंतोष जन्म सर्वदा क्यारे हो સુખ જો સંતોષનું કારણ હોય તો દુઃખ અસંતોષનું કારણ બનવાનું જ છે અર્થાત સંતોષનું કારણ અન્ય કશું હોય તો એ વસ્તુ મારા અસંતોષનું કારણ બની શકવાની બધી સંભાવના છે માત્ર આત્મા સંતોષનું કારણ હોય તો આત્મા સતત પ્રકાશમાન છે સતત અનુભવાય રહ્યો છે સતતમ સંતોષ ક્યારે હોય સતત એક જ વસ્તુ છે આત્મા સિવાય બીજી કશી વસ્તુ સતત નથી આત્મા કેમ સતત સત સ્વરૂપ છે હોવું એનો સ્વભાવ છે હોવા માટે આત્મા કશા પર આધારિત પણ હંમેશા છે આત્મા જ જો સંતોષનું કારણ હોય તો જ સંતોષ સતત હોય શકે નીચેના હોય શકે जाननु જોઈએ કે સંતોષ એક જ જગ્યાએ ને પ્રાપ્ત કરવાનો છે કે અપેક્ષા રાખતો અન્ય કોઈ એમને સંતોષ આપો જોઈએ તો એ બસ અપેક્ષા હંમેશા અપેક્ષા પૂરી થાય ન થાય એ બધી સંભાવના છે એટલે હર્ષ શોક જન્મવાસ્કરમે સંતોષ સંતોષ જન્માજ કરવાની છે તો सर्वदा एव संतुष्टः બ્રહ્માનંદુભૂત્યા સંતોષયુક્ત સન આત્મા સંતોષ સ્વરૂપ છે બ્રહ્મ સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે એમાં નિષ્ઠ છે આનંદમાં નિષ્ઠ છે અર્થાત એના સંતોષનું ઉદ્ધવસ્થાન આત્મા છે જે સતત છે એટલા માટે સતત નમ સંતુષ્ટ एन संतोष कोई संजोग पर आधारित हो तो कोई दिवस संतुष्ट ततुष्ट न है बदला एक ना एक संजोग में मारू मूल्यांकन बदला तरंगी मन अत्य क्छे गए काल न गे हमें तरंगी मन ने दुनिया कोई सतोष निकाके अत्य मेरी मांग सतोष एक प्रकार ने કે માનવ ટીકારે વિપરાકાની માંગણી કરે એટલે કોઈ એને સાથે કોઈનો એને સંતોષ ના શકે તો બ્રહમાનિંદાન અનુભૂત્યા સંતોષયુક્ત સન્ન આત્મા બ્રહ્મ છે આનંદ સ્વરૂપ છે એટલે એ સંતુષ્ટ છે એટલા માટે ભાનિ કોઈ પરિસ્થિતિ એને સંતોષમાંથી ચલાયમાન કર દે નથી એટલે સતતમ સંતુષ્ટ ટૂંક ભાઈ સંતોષને બહારની કોઈ સ્થિતિ સાથે જોડવાનું નથી અને તેથી બહારની સ્થિતિ અને આ સંતોષ જન્માવી શકતી નથી મારે સતત સંતુષ્ટ છે આપણી માટે તો સંતોષ એટલે જો આપણો સંતોષ બહારના સંજોગ જો અત્યારે એવું છે પરિસ્થિતિ તો પછી સંતોષ અસંતોષનું આપણે વિશ્લેષણ કરવું પડે કે સંતોષ પણ મારી દૃષ્ટિને કારણે છે અસંતોષ મારી દ્રષ્ટિને કારણે છે આમ મારામાં સંતોષ અસંતોષ જન્માવવા માટે મારી દ્રષ્ટિ કારણભૂત છે દ્રષ્ટિ એટલે મારો નિષ્કર્ષ કારણભૂત છે મારું નિશ્ચય કારણભૂત છે એમાં જે પરિસ્થિતિ છે એ તો માત્ર એક નિમિત્ત છે એ પરિસ્થિતિ મારામાં એ પ્રકારની વસ્તુ પ્રેરે જેથી એને હું પ્રતિકૂળ ગણું અથવા તો અપર્યાપ્ત ગણો સંતોષ પૂરતો નથી પપ્પા હું પાસ થયો હો કેટલો નંબર આવ્યો આઠમો આઠમો નંબર આવ્યો છઠ્ઠો ના આવ્યો પાંચમો ના આવે બીજો ના આવ્યો ત્યાં સુધી અંતેથી ટૂંકમાં એ વસ્તુનું એ પ્રકારનું મૂલ્યાંકન થાય મારી દ્રષ્ટિમાં કે પર્યાપ્ત નથી તો અસંતોષ એટલે અસંતોષ જન્માનું કારણ મારી પોતાની દ્રષ્ટિ છે અને બદલાય કરતી હોય ને પેલું બિચારો છઠ્ઠો ન મૂલા છઠ્ઠો ના આવે પાંચમો ના લાવે ચોથો ના લાવે પાંચમો લાવે તો કે ત્રીજો ના લાવે જો મારો સંતોષ ના આવે અન્ય કશી સ્થિતિ પર હોય તો એ તો મેં નક્કી કર્યું છે અને મારા મનની આ બદલાતી જે બદલાતું મૂલ્યાંકન છે એ જે ક્યારે સ્થાયી ના હોય તો મને ક્યારે સંતોષ ના હોય કે સ્થાયી સંતોષ ના હોય બ્રહ્માનંદ અનુભૂતિ ટૂંકમાં આ બધાનો એક જ કાર્ડ બ્રહ્માનંદ કહી દો તો બધા મૂલ્યો આવી જ ગયા અને જુદું જ બતાવવાની જરૂર જ નથી બ્રહ્માનંદ ભૂત્યા સતત સંતુષ્ટ પછી લાભ લાભ અલનો પ્રશ્ન રહ્યો નહીં ને એના માટે બ્રહ્મ સિવાય કંઈ છે પણ આ મૂલ્ય આપણે પાલન કરવું હોય તો સંતોષ એક મૂલ્ય બની રહે આ અસંતુષ્ટતા મનનો સ્વભાવ છે સ્વાભાવિક છે કે મનને ઈચ્છા છે મનને બધી ઈચ્છાની પાછળ કે ઈચ્છા છે પૂર્ણતાની ઈચ્છા છે મૂળ તો ઈચ્છા ઈચ્છા મારી પાસે મારા મારા છે બહાર નહીં કશી વસ્તુ પ્રત્યેની મૂળ તો છેવટે મને મારી પાસે ઈચ્છા તે છે શું ઈચ્છા છે હું પૂર્ણ હોવો જોઈએ આવી ઈચ્છા છે તે જ્યારે જ્યારે મારી જાતને અપૂર્ણ જોવું ત્યારે મને મારા પ્રત્યે અસંતોષ જન્મે થાય છે શું કે બહાર કશીક વસ્તુ છે જેણે મારી અપૂર્ણતાને ઉત્તેજિત કરે પણ એને કારણ માનો છેવટે અસંતોષનું કારણ મારી પ્રત્યેની અપૂર્ણતા છે અથવા મારું આ પ્રકારનું મારું મૂલ્યાંકન કે સેલ્ફ જજમેન્ટ કે હું અપૂર્ણ છું અને એ વસ્તુ એ પ્રકારની વૃત્તિ મનમાં જાગૃત કરવા માટે બહારની કશી વસ્તુ કારણભૂત બને તો એ છેવટે મારા પ્રત્યેનો અસંતોષ છે એ ત્યાં આગળ ચલવાય પણ આણે મને અસંતુષ્ટ કર્યો એવું માનું છેવટે તો મારા પ્રત્યેની અપેક્ષા છે એ જ મારામાં અસંતોષ જન્માવે છે અને જન્માવાની જ છે

अपेक्षा भूलाई जाए नशा में अपेक्षा मेरी सतत मरु मन ए प्रकार जजमेंट कराया मारी जात विषय टीका कराया करतु होय करत नहीं रनिंग कॉमेंट्री मारा मन में एक अंश मार विषय रनिंग कॉमेंट्री करते અને એટલા માટે સતત અસંતોષ અંદર અસંતોષની એક અંદર મૂળભૂત વૃત્તિ રહેલી છે એ અસંતોષ આંતરિક છે અને બહાર અધ્યારોપિત કરવામાં આવે એનો સંજોગ અને જવાબદાર ઘણું મારા સંતોષ ગેરલાભ થયો માટે થયું દુઃખ થયું માટે થયું નિષ્ફળ થયું માટે થયું ફલાણું થયું માટે થયું બરાબર છે વ્યવહારિકતા એ તદ્દન ખોટું નથી કરતું પણ હું આધ્યાત્મિક દ્રષ્ટિએ તો એ તો બધા નિમિત્ત જ છે અસંતોષની એક ધારા તો વહી જ રહી છે બહાનો સંજોગ માત્ર એને ઉત્તેજિત કરનાર હશે જે અસંતોષ અંદર છે એનાથી હું સભાન બનું છું એ સમાન જ જન્મવામાં આ નિમિત્તરૂપ બન્યું પણ એને અસંતોષનું કારણ માનું છું આ સમજ આપણમાં હોય ને હવે સાયકોલોજી તો અસંતોષને સાચું જ માને પહેલાં કારણભૂત માને અને પછી શું કરવું એવું કાયલ બતાવે એ થોડો વખત ચાલે હવે જાજો ના ચાલે ખરેખર એ વસ્તુ છે નહીં વેદાંત શાસ્ત્ર સમજાવે નામની વસ્તુ તો આપણે આપણા પર અધ્યાવિત કરેલી છે ઉપાધિમાંથી હું પૂર્ણતાની અપેક્ષા કોઈ બની જ ના શકે ને બુદ્ધિની કોઈ સિદ્ધિ પ્રત્યે કોઈ ઉપાધિની સિદ્ધિ પ્રત્યેથી પૂર્ણતા અપેક્ષા હોય તો ક્ષણભર માટે ચાલે પછી તો નથી ચાલવાની આ રીતે મારા પ્રત્યેથી પૂર્ણતાની અપેક્ષા ક્યારે પૂરી ના થાય સમજ્યું તો ઉપાધિમાંથી પૂર્ણતાની અપેક્ષા છોડી દઉં એ સ્વીકાર ઉપાધિ આવી જ છે વિચાર અધૂરી ઉણી છે અને માટે એને એને ખેલ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમેનથી ટૂંકમાં સ્વીકારી લો પ્રસાદ બુદ્ધિથી મારી જાતનો સ્વીકાર કરો અને જેટલા આવશે તેટલા અંશે સંતોષ જન્મે મારી જાતમાં સ્વીકાર મારી મારી મર્યાદામાં સ્વીકાર હું જેને મારી જાત કહું છું એટલે કે ઊભા થઈ અહીં તો બીજાની મર્યાદિત છે ગમે તે મહાન હોય મારો આઈન્સ્ટાઈન કેમ ના હોય પણ છેવટે બુદ્ધિ તો એની જ્ઞાન તો મર્યાદિત જ છે ને એવું જ ભગવાને રચ્યું છે બરાબર છે એટલે એ બુદ્ધિને અમર્યાદિત કરવાનો પ્રયત્ન કરીએ તો કંઈ સફળ થવાનો નથી કે એટલે એવું નથી કે બુદ્ધિમાં વૃદ્ધિ ના કરીએ પણ એવું પ્રયોજન નથી બુદ્ધિમાં એ સર્વજ્ઞ બની જશે અને ત્યારે મારા સંતો એવું બનવાનું જ નથી હું બુદ્ધિમાં સર્વજ્ઞની અપેક્ષા તો ક્યારે પૂરી થાય હું જ્ઞાન શક્તિમાં સર્વજ્ઞ અપેક્ષા રાખું છું ક્રિયાશક્તિમાં સર્વશક્તિમત્તાની અપેક્ષા રાખું છું ઈચ્છા શક્તિમાં પણ સર્વ સર્જનની અપેક્ષા રાખું છું બની ના શકે પણ જે છે એનો પ્રેમથી સ્વીકાર આમ પોતાની જાતનો પ્રેમથી સ્વીકાર તો જ પોતાની જાત માટે સંતોષ હોય કે સંતોષમાંથી મુક્તિ હોય તો આ એક મૂલ્ય બની જાય કોને માટે સાધક માટે સિદ્ધ પુરુષ માટે તો લક્ષણ છે સંતુષ્ટ સતતમ બ્રહ્માનંદુભૂત્યા સંતોષયુક્ત સન્દેવ બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે એનો આત્મરૂપે જ્યારે અનુભવ થાય ત્યારે સ્વાભાવિક છે કે સંતુષ્ટ જ છું પ્રસન્ન વદનો ભવતી એના વદન પર પ્રસન્નતા હોય પ્રસન્ન વદનમ ધ્યાય वदन में प्रसन्नता है <coughs> आप प्रकारे ज्ञानी पुरुष को एक लक्षण क्यों संतुष्ट संतुष्टः सततम् जो आप के माटे मूल्य बनी है ओम ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय